રીંગડોર ખાતે આવેલ કોહિનુર માર્કેટની ઠગ વેપારી ટોળકીએ જોબ રૂપિયા સડસઠ કરોડનું પેમેન્ટ નહીં ચૂકવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકના ચોપડે નોંધાયો છે વરાછા ઘોડિયારગર રોડ સૂર્યકિરણ ચંદ્રકિરણ એપાર્ટમેન્ટમાં રહેતા છગનભાઈ મોહનભાઈ નભોયા એમ્બ્રોઈડરી જોબ વર્કના કામકાજ સાથે સંકળાયેલા છે રીંગડોર વિસ્તારમાં આવેલ કોહિનુર માર્કેટમાં દુકાન ધરાવતા સંજય સોઢા પટેલ લોભામણી લલચામણી વાતો કરી અને વધારો નફો કમાવાની લાલચ આપી છગનભાઈને જોબ વર્કનો કામ આપ્યો હતો બાદમાં સંજય તેના મારફતે વિજય મુકેશ પ્રકાશ અને સુરેશ છે છગનભાઈને સાડીનો માલ આપી જોબ વર્કનો કામકાજ કરાવી લીધો હતો અને છગનભાઈને જોબ વર્કના રૂપિયા 2.67 કરોડ આ ઠગબાજો પાસે લેવાના નીકળતા હતા આ ઠગ ટોળકે ખોટા ખોટા વાયદાઓ મારી સમય પસાર કરી રહ્યા હતા અને ટોળકી દ્વારા ચેકો પણ આપ્યા હતા પરંતુ ખાતામાં બેલેન્સ નહીં હોવાનું કારણો ચેકો પણ રિટર્ન થયા હતા જેથી છગનભાઈએ ઉઘરાણી કરવા જતાં તેની સામે ગાળા ગાડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ધમકીથી ગભરાઈ ગયેલા છગનભાઈએ આ ઠગ ટોળકી વિરુદ્ધ સલામતપુરા પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ટોળકીને પકડવાની તજવીજ હાથ ધરી છે